સંતુલન અચળાંકના અનુપ્રયોગો. સંતુલન અચળાંકના કેટલાક અનુપ્રયોગો આપણે જોઈએ. સૌથી પહેલો એમાં જોઈએ પ્રક્રિયકની પૂર્ણતાનું પ્રાકથન. તેના માટે આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે આના માટે સંતુલન અચળાંક કેફી નું મૂલ્ય જો જાણતા હોય તો તેના પરથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા પૂર્ણ થયેલ છે કે નહીં. જો કેફી નું મૂલ્ય 1 કરતા વધારે હોય તો નિપજોનું પ્રમાણ વધારે મળશે અથવા તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. જો કેફી નું મૂલ્ય 1 કરતા ઓછું હોય તો પ્રક્રિયકોનું પ્રમાણ નિપજના પ્રમાણ કરતા વધારે હશે. પ્રક્રિયકનું પ્રમાણ નિપજના પ્રમાણ કરતા વધારે હશે એટલે કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. અને જે કેફીનું મૂલ્ય 1 હોય તો પ્રક્રિયકો અને નિપજોના પ્રમાણની સંતુલન સ્થિતિ પ્રાપ્ત થશે એટલે કે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થશે. બીજી રીતે આપણે વિચારીએ પ્રક્રિયાની દિશા એટલે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં છે કે પ્રતિગામી દિશા છે તો તેના આપણે પ્રક્રિયા ભાગફળ ગણવો મળે. તેના માટે પ્રક્રિયા ભાગફળ ગણવો પડે. ભાગફળ પ્રક્રિયા ભાગફળ જેને આપણે દર્શાવીશું ક્યુસી કોશન્ટ. ધારો કે કોઈ એક પ્રક્રિયા લઈએ એ એ બી મોલ બી ગીવ્સ સી મોલ સી નિપજ અને ડી મોલ ડી નિપજ. આના માટે આપણે જોઈએ તો કેસી બરાબર સી ની સાંદ્રતા ની સી ઘાત ડી ની સાંદ્રતા ની ડી ઘાત છેદમાં પ્રક્રિયક એ ની સાંદ્રતા ની એ ઘાત અને પ્રક્રિયક બી ની સાંદ્રતા ની બી ઘાત બરાબર ક્યુસી. હવે આપણે જોઈએ કે અહીં જે કેસી એટલે કે જે સંતુલન અચળાંક છે એ પ્રાયોગિક રીતે તેને માપન કરવામાં આવે છે. જ્યારે આપણે ક્યુસી આ કિંમત મૂકીને આપણને થિયરીકલ એટલે કે આપણે કહી શકીએ થિયરીકલ આપણને એ જોવા મળે છે થિયોરિટિકલ તેની કિંમત આપણને જોવા મળે છે. હવે આ બંને પ્રમાણે આપણે કહી શકીએ જો કેસીની કિંમત આપણે જે પ્રાયોગિક રીતે કેસીની કિંમત એ ક્યુસી કરતા વધારે હોય તો એનો મતલબ એવું છે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. બીજું છે જો કેસીની કિંમત ક્યુસી કરતા ઓછી હોય એટલે કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. અને ત્રીજું છે કેસી અને ક્યુસી બંનેની કિંમત સરખી મળે તો એનો મતલબ એવું છે કે પ્રક્રિયા સંતુલનમાં રહેશે. ઉદાહરણ લઈને સમજીએ. ઉદાહરણ 8 છે પ્રક્રિયા H2 વાયુ વત્તા I2 વાયુ ગીવ 2 મોલ હાઇડ્રોજન આયોડાઇડ વાયુ માટે કેસીનું મૂલ્ય
700 કેલ્વિન તાપમાને સત્તાવન પોઈન્ટ ઝીરો જણાયું છે. ધારો કે પ્રક્રિયા મિશ્રણમાં પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા નક્કી કરેલા સમયે નીચે પ્રમાણે છે. આપણને આપેલું છે એચ ટુ ની સાંદ્રતા બરાબર 0.05 મોલર, આઈ ટુ ની સાંદ્રતા છે 0.10 મોલર અને એચઆઈ ની સાંદ્રતા 0.2 મોલર. તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? તે નક્કી કરો. ગણીશું આપણે. તો અહીંયા આપણે જોઈએ કે પ્રક્રિયા આપેલી છે એચ ટુ વત્તા આઈ ટુ ગિવ્સ ટુ મોલ એચ આઈ. કેસી ની કિંમત આપણને આપેલી છે. એચઆઈ ની સાંદ્રતા, એચ ટુ ની સાંદ્રતા અને આઈ ટુ ની સાંદ્રતા આપણને આપેલી છે. તેના પરથી આપણને ક્યુસી ની કિંમત મળશે. ક્યુસી અને કેએસસી ની સરખામણી કરીશું તો તેના પરથી આપણને ખબર પડશે કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે કે પ્રતિગામી કે પછી સંતુલનમાં રહેશે. તો ગણીશું. પ્રક્રિયા છે એચ ટુ વત્તા આઈ ટુ ગીવ ટુ મોલ એચ આઈ વાયુ. ક્યુસી બરાબર એચઆઈ ની સાંદ્રતા નો વર્ગ છેદમાં એચ ટુ ની સાંદ્રતા ઇન્ટુ આઈ ટુ ની સાંદ્રતા. ડાયરેક્ટ આપણે કિંમત મૂકીશું 0.20 આપેલું છે. એચ ટુ ની સાંદ્રતા છે 0.05 મોલર, આઈ ટુ ની સાંદ્રતા 0.1 મોલર, એટલે કે બરાબર 0.04 છેદમાં 0.005. માટે આપણને મળશે ક્યુસી બરાબર 8. જ્યારે આપણને કેસી ની કિંમત આપેલી છે, સંતુલન અચળાંક કેસી બરાબર 57 આપેલ છે. એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ કે કેસી ઇઝ ગ્રેટર ધેન ક્યુસી માટે પ્રક્રિયા પુરોગામી દિશામાં એટલે કે પ્રક્રિયકથી નિપજ મળવા તરફ વધશે. પ્રક્રિયકથી નિપજ મળવા તરફ વધશે. સંપૂર્ણ અચળાંકના અનુપ્રયોગમાં હવે આપણે ત્રીજું જોઈશું, સંતુલન સાંદ્રતાની ગણતરી. સંતુલન સમયે નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતા જાણતા હોઈએ તો સંતુલન અચળાંકનું મૂલ્ય ગણી શકીએ છીએ. કેસીનું મૂલ્ય અને પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા અને સંતુલન અચળાંકનું મૂલ્ય જાણતા હોય તો સંતુલન સમયે સાંદ્રતા ગણી શકાય છે. ઉદાહરણ લઈને આપણે સમજીએ. ઉદાહરણ 9. રકમ આપેલી છે 6.9 ગ્રામ
N2O4 ને 0.5 લીટરના કદવાળા બંધ પાત્રમાં લેવામાં આવ્યો. તાપમાન 400 કેલ્વિન છે. સંતુલન પ્રાપ્ત કરવા જરૂરી સમય 2 મિનિટ. જો પ્રક્રિયા N2O4 વાયુ ગિવ્સ 2 મોલ NO2 વાયુ હોય અને સંતુલને કુલ દબાણ 9.15 bar હોય તો KC, KP અને સંતુલન સમયે આંશિક દબાણ ગણો. R ની કિંમત આપેલી છે, R બરાબર 0.082 લીટર વાતાવરણ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. ગણીશું આપણે. સૌથી પહેલો તબક્કો છે, રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત સ્વરૂપમાં લખો. રાસાયણિક પ્રક્રિયાને લખીએ N2O4 વાયુ ગિવ્સ 2 મોલ NO2. સૌથી પહેલા આપણે અહીં N2O4 ના મોલ શોધીશું. N2O4 માટે મોલ N બરાબર N2O4 નું દળ છેદમાં તેનું આણ્વીય દળ. N2O4 નું દળ આપેલું છે 6.9 ગ્રામ. આણ્વીય દળ આપી શોધીએ 14, 28, 28 ને 16, 28 વત્તા 64 એટલે કે 92, એટલે આપણને મોલ મળશે 0.075. અહીં આપણને N2O4 માટે કદ આપેલું છે બંધ પાત્રનું 0.5 લીટર. તાપમાન આપેલું છે 400 કેલ્વિન. આપણી પાસે સૂત્ર છે PV બરાબર NRT. આપણી પાસે R છે, N છે, T છે અને કદ છે, તો આપણે તેનું આંશિક દબાણ શોધવાનું છે, મળી જશે. માટે P બરાબર NRT છેદમાં V બરાબર મોલ છે 0.075, R 0.082, તાપમાન T 400 કેલ્વિન ને દબાણ કદ V છે 0.5. ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને આંશિક દબાણ P બરાબર 4.92 bar મળી જશે. હવે આપણે KC અને KP ગણીએ. તો સૌથી પહેલા આપણે પ્રક્રિયા લખીએ N2O4 વાયુ ગિવ 2 મોલ NO2. તો પહેલો પ્રથમ તબક્કો છે કે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત સ્વરૂપમાં લખો. બીજું છે પ્રક્રિયાના પ્રક્રિયકો અને
નેપજોની નીચે શરૂઆતની સાંદ્રતા દર્શાવો. શરૂઆતની સાંદ્રતા પર દર્શાવીશું. શરૂઆતની સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા આપણને આપેલી છે, અહીંયા વાયુ છે એટલે આપણે 12 માં આપેલી છે. આપણે આંશિક દબાણ આપણે જોયું 4.92 મળેલું છે, તો 4.92 આ વખતે નીપજ નું દબાણ અથવા તો સાંદ્રતા 0.12 હશે. સંતુલન પછી આપણે જોઈશું, સંતુલન પ્રાપ્ત થતા સાંદ્રતામાં થતો ફેરફાર દર્શાવો. એટલે સંતુલન સમયે સાંદ્રતા જોઈએ. સંતુલન ને સાંદ્રતા અહી આપણે જોઈએ કે ધારો કે સાંદ્રતા નિપજની સાંદ્રતા એક્સ છે, એક્સ બાર છે, એટલે અહીંયા 2 મોલ છે, એટલે અહીંયા 2x લખીશું. તો શરૂઆતમાં 0.92 હતું, એમાંથી નિપજના 2x બાદ કરીશું તો સંતુલન સમય થશે 4.92 માઇનસ x. બે તો અહીંયા 2 મોલ છે માટે આપણે લીધેલું છે, તો 2 બાર થશે એટલા. હવે આપણે કુલ દબાણ જોઈએ, એટલે કે અહીંયા આપણે જોયું x બરાબર NO2 ની સાંદ્રતા અથવા તો દબાણ. હવે કુલ દબાણ જોઈએ, તો કુલ દબાણ બરાબર N2O4 નું વિભાગીય દબાણ વત્તા NO2 નું વિભાગીય દબાણ. N2O4 વાયુનું વિભાગીય દબાણ વત્તા NO2 વાયુનું વિભાગીય દબાણ. કુલ દબાણ આપણને આપેલું છે 9.15 bar. 9.15 bar N2O4 નું દબાણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા છે 4.92 માઇનસ x અને NO2 નું વિભાગીય દબાણ 2x માટે લખી શકીએ આપણે 4.92 વત્તા x, કેમ કે 2x માઇનસ x બરાબર, માટે x બરાબર મળશે આપણને 9.15 માઇનસ 4.92, એટલે કે x બરાબર 0.69 bar મળશે. માટે આપણે લખી શકીએ x બરાબર આપણે NO2 નું વિભાગીય દબાણ ધારેલું હતું અથવા તો N2O4 નું દબાણ ધારેલું હતું. માટે આપણે લખી શકીએ કે સંતુલન સમયે N2O4 નું વિભાગીય દબાણ બરાબર આપણે ધારેલું હતું 4.92 માઇનસ x બરાબર 4.92 માઇનસ 0.69 બરાબર N2O4 નું વિભાગીય દબાણ શરૂઆતમાં આપણી પાસે હતું 4.92 અને હવે આપણને આની કિંમત 4.23 મળે છે. હવે એટલે કે તો N2O4 નું વિભાગીય દબાણ મળશે 4.69 bar. એ જ રીતે આપણે જોઈએ NO2 નું વિભાગીય દબાણ બરાબર 2x બરાબર 2 × 4.23 બરાબર 8.46 bar મળ્યું.
હવે બધાનું વિભાગીય દબાણ મળ્યું તો હવે તેના પરથી આપણને કેપી મળી જશે. માટે આપણને ખબર છે કેપી અહીં આપણે લખી શકીએ એનો ટુ નું વિભાગીય દબાણ 2 મોલ છે એટલે સ્ક્વેર છેદમાં પ્રક્રિયક અહીંયા N2O4 છે, PN2O4 એનો ટુ નું મળ્યું આપણને 8.46 સ્ક્વેર છેદમાં N2O4 એટલે 0.69. કેપી ની કિંમત મળશે 103.73 બાર. હવે આપણે કેસી ની કિંમત મેળવીએ તો આપણી પાસે સૂત્ર છે કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ્ટ ટુ ડેલ્ટા એનજી. અહીં ડેલ્ટા એનજી આપણે શોધીએ તો વાયુમય નિપજોના મોલ માઇનસ વાયુમય પ્રક્રિયકોના નિપજોના મોલ પ્રક્રિયકોના મોલ નિપજ એટલે કે પ્રોડક્ટ, પ્રક્રિયક એટલે કે રિએક્ટન્ટ. તો અહીં બંને નિપજ 2 મોલ છે વાયુ સ્વરૂપે એનો ટુ વાયુ અને પ્રક્રિયક 1 મોલ છે એન ટુ ઓપોર. માટે ડેલ્ટા એનજી બરાબર 1 લઈશું. કેપી ની કિંમત છે 103 માઇનસ 0.73. કેસી શોધવાનું છે. આર ની કિંમત છે 0.082 લીટર વાતાવરણ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. તાપમાન આપેલું છે 400 રેસ્ટ ટુ 1. માટે કેસી બરાબર 103.7 છેદમાં 0.082 × 400 ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને મળશે કેસી બરાબર 3.162 મોલ પર લીટર.